રાજ્યના પ્રધાનમંડળમાં ટૂંક સમયમાં જ ફેરફાર થવાની શક્યતાઓ છે. સૂત્રો તરફથી મળતી વિગત અનુસાર 17મી સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે, જેમાં નવા 7 પ્રધાનો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે. આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાનમંડળની છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થાય તેવી સંભાવના છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી થઈ. સૂત્રો અનુસાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, આરસી ફળદુ, કુમાર કાનાણી, વિભાવરીબેન દવે, પરસોત્તમ સોલંકી, યોગેશ પટેલ અને રમણ પાટકરનું પત્તું કપાઈ શકે છે. બીજી તરફ 7 નવા પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે, જેમાં શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પ્રદીપસિંહ જાડેજા, કૃષિ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે જીતુ વાઘાણી, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પૂર્ણેશ મોદી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ઋષિકેશ પટેલ, વે વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શશિકાંત પંડ્યા અને નીમા આચાર્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બની શકે છે.